નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પરની જે 49 યોજનાઓ શરૂ થઈ છે તે પૈકીની સ્માર્ટફોન સહાય યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારની બહુ સરસ મજાની યોજના છે, જે યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોનની ખરીદી કરવા માટે રૂપિયા 6000ની સહાય આપવામાં આવે છે. જે અગાઉ 1500ની સહાય આપવાની ધોરણ હતું તેને સુધારી અને રૂપિયા 6000ની સહાય કરી દેવામાં આવેલી છે. તો આ યોજના અન્વયે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને સ્માર્ટફોન સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, રાજ્યના ખેતીવાડી ખાતાની આ યોજના છે અને યોજનાનું નામ છે ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના. અને આઈ ખેડૂત પોર્ટલ પર હાલમાં ફોર્મ ભરાવવાનું ચાલુ છે. તો હવે આપણે યોજનાની માહિતી જોતા જઈએ. તો સહાયનું ધોરણ જોઈએ તો મિત્રો, ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યાથી રૂપિયા 15000 સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% અથવા તો રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન, ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થઈ શકશે નહીં. તો આમ જે માત્ર સ્માર્ટફોન ખરીદી માટે જ આ સહાય લાગુ પડશે અને 15000 સુધીની કિંમત સ્માર્ટફોન પર આ સહાય મળવાપાત્ર રહેશે, જેમાં 40% અથવા તો રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછું હશે તે ખેડૂતને મળવાપાત્ર થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે દાખલા તરીકે કોઈ ખેડૂત 8000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40% મુજબ 3200 થાય. તો આમ 3200 અથવા તો રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછું હોય એટલે કે 3200ની સહાય છે તે મળવાપાત્ર થશે. કેમ કે 3200 અને 6000 એ બેમાંથી 3200 એટલે કે 3200 ઓછું છે, માટે 3200ની સહાય છે તે ખેડૂતને મળવાપાત્ર થશે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે જો કોઈ ખેડૂત 16000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો તેની ખરીદ કિંમતના 40% મુજબ રૂપિયા 6400 થાય. તો આમ 6400 અથવા તો રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછું હોય એટલે કે રૂપિયા 6000 ઓછું છે, માટે 6000ની સહાય છે તે ખેડૂતને મળવાપાત્ર થાય. ત્યાર પછી મિત્રો, આપણે લાભાર્થીની પાત્રતા જોઈ લઈએ તો આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. અને આ યોજના હેઠળ ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. અને સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના 8 અમાં દર્શાવેલા ખાતેદારો પૈકી એક જ ખાતેદારને આ લાભ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે લાભાર્થીએ અરજી કરવાની પદ્ધતિ. તો મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટઆઉટ કાઢી અને પોતાની પાસે રાખવાની રહેશે. ત્યાર પછી સહાય ચૂકવણીની પદ્ધતિ અને ડોક્યુમેન્ટની વિગતમાં જોઈએ તો પસંદ થયેલ લાભાર્થી પૂર્વ મંજૂરીના આદેશની તારીખથી દિન 15માં સ્માર્ટફોન ખરીદ કરવાનો રહેશે. અને નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલી અરજીની પ્રિન્ટઆઉટ સાથે નીચે મુજબના સાધનિક પુરાવા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તો તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે. તો ડોક્યુમેન્ટમાં આપણે જોઈએ તો સ્માર્ટફોન ખરીદ કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ રજૂ કરવાનું રહેશે. તે ઉપરાંત 8અની નકલ રજૂ કરવાની રહેશે, સાથે જ જે રદ કરેલો ચેક હોય તે પણ રજૂ કરવાનો રહેશે, અને જે અરજદાર હોય તેના આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. તો આમ આટલા આધાર પુરાવાઓ છે તે અરજી સાથે રજૂ કરવાના રહેશે.
ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 21/3/2022 એ આ યોજના અન્વયે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ ઉપરાંત આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો હેલ્પલાઇન નંબર છે 1800-180-15-51. આ નંબર ઉપર કોલ કરી અને યોજના વિશેની વધુ માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.